गुड मॉर्निंग. गुड मॉर्निंग. નયન તને સંભળાય છે? તારું મોઢું છે ને એ નથી દેખાતું, વ્યવસ્થિત બેસ. છેલ્લા લેક્ચર માં આપણે શું જોયું હતું? કોઈને ખબર છે? ચલો ટેક્સ્ટ બુક માં છે પેજ નંબર 67, બરોબર છે? આપણે જોઈએ મચ્છર રોગો અને સારવાર. ચલો ટેક્સ્ટ બુક માં ધ્યાન હોવું જોઈએ. આ પાઠ છે મચ્છર રોગોનો આપેલો છે, બરોબર? આપણે લોહીની તપાસ. વિપુલ આજે શાળાએ થી પાછો આવ્યો. તે ઘણા દિવસોથી ગેરહાજર હતો. હવે તને કેમ છે? આરતીએ પૂછ્યું. વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો, હું ઠીક છું, બરોબર છે? વિપુલ આજે શાળાએ પાછો આવ્યો. વિપુલ છે ઘણા દિવસથી શાળાએ જતો ન હતો, બરોબર છે? તે ગેરહાજર હતો, એટલા માટે વિપુલ આજે શાળાએ ગયો, બરોબર છે? તો આરતીએ ધીમેથી પૂછ્યું કે તું તને હવે કેમ છે? તો કે વિપુલ કે છે કે મને ઠીક છે. હરપ્રીત, તું ઘરે હોય ત્યારે ખૂબ રમ્યો હોય. વિપુલ, જ્યારે મને તાવ હોય ત્યારે કોને રમવું ગમે? તેને મારે કડવી દવા પણ લેવી પડે, મારા લોહીની તપાસ પણ થઈ. હરપ્રીત એમ કે છે કે તું ઘરે હોય ત્યારે તું ખૂબ રમ્યો હશે એટલે તને તાવ આવ્યો હશે, બરોબર છે? તો વિપુલ કે છે કે મને તાવ આવ્યો હોય ત્યારે કોને, આપણને મજા ન હોય તો આપણને કઈ ગમે નહીં, બરોબર છે? અને મેં દવા પણ લીધી છે અને તપાસ પણ કરાવી છે, બરોબર છે? વિપુલ એમ પાછો હરપ્રીત એમ કે છે લોહીની તપાસ કેમ? તે ઘણું દુઃખદાયક હશે. વાસ્તવમાં જ્યારે હા બેટા બોલ. આઈ એમ કહું છું કેટલા નંબર નું ફેસ કાઢો? ફેસ નંબર 67, પાઠ 8. પાઠ 8, 8 નંબર નું પાઠ અને ફેસ નંબર 67. કેટલી વાર બોલી હું? ધ્યાન ક્યાં હોય છે? આજે હું જોઈન થયો છું બેટા. તને નથી હે? તને નથી કેતી? ચલો તો વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખોસાવવામાં આવી ત્યારે મને કીડીએ ચટકો ભર્યો હોય એવું લાગ્યું. તેઓએ 2-3 ટીપા લોહી લીધું અને તપાસ માટે મોકલ્યું. તપાસના આધારે ખબર પડી મને કે મેલેરિયા છે, બરોબર છે? હવે આપણને ગમે તે હોય, બરોબર છે, ડોક્ટર આપણને છે એ રિપોર્ટ કરવા મોકલ્યો છે, બરોબર છે? એટલે આ વિપુલને પણ છે એને સોય મારી એટલે કે મને કીડી જેવો
કીડીએ ચટકો ભર્યો એવો આભાસ થયો અને બે ત્રણ લોહીના ટીપા લઈ અને રિપોર્ટ માટે મોકલ્યા તો તેના આધારે ખબર પડી કે છે તેને મેલેરિયા થઈ ગયો છે. બરોબર છે નિશા? પણ મેલેરિયા તમને મચ્છર કરડવાથી જ થાય છે હરપ્રીત. આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે પરંતુ મને મેલેરિયા થયો નથી. પણ નિશા એમ કહે છે કે મેલેરિયા રોગ છે, બરોબર છે, એ મચ્છર કરડવાથી જ થાય છે. તો હરપ્રીત એમ કહે છે કે મારા ઘરમાં તો આ દિવસોમાં ઘણા બધા મચ્છરો છે પણ મને મેલેરિયા થયો નથી. નિશા, કોણે કહ્યું કે બધા મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે? મેલેરિયા ફક્ત અમુક પ્રકારના મચ્છરોથી ફેલાય છે. તેનામાં થોડો તફાવત તો હોય જ. આરતી એમ કે છે કે બધા મચ્છરો સરખા જ લાગે છે પણ ના, બધા મચ્છરો સરખા હોતા નથી. બરોબર છે? પછી પેજ નંબર 68 ઉપર જુઓ બધા. પેજ નંબર 68 ઉપર, ચલો પેજ નંબર 68 ઉપર જોયું. હા ચલો, એમાં જોઈએ. આપણે બે ચિત્ર આપેલા છે. એમાં પહેલા ચિત્રમાં નીચે શું લખેલું છે? તપાસ માટે કાચની સ્લાઇડ ઉપર લોહી લેવામાં આવ્યું. મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. હવે મેલેરિયા કેમ મચ્છર દ્વારા ફેલાય છે? મેલેરિયા છે એ માદા મચ્છર છે. બરોબર, મચ્છરનું નામ છે માદા એનોફિલિસ, મચ્છરના નામના મચ્છર દ્વારા ફેલાય છે. હવે બાજુનું ચિત્ર આપેલું છે એમાં જુઓ. ડોક્ટર સબનમ લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ વડે જોઈ રહી છે. આ માઇક્રોસ્કોપ વસ્તુને અનેક ગણી મોટી કરીને બતાવે છે. લોહીની અંદર વિગતવાર જોઈ શકાય છે. કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપથી પણ મોટું બતાવે છે. હવે એ છે એ ડોક્ટર છે એ બરોબર સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપથી જુએ છે. બરોબર છે? એ માઇક્રોસ્કોપમાં જુએ એટલે અનેક ગણી નાની વસ્તુ એ પણ આપણને મોટી દેખાય. બારી ખોલી નાખો. બરોબર, ચલો બેટા કોઈને કઈ ક્વેશ્ચન છે? નૈતિક પાઠમાં ધ્યાન આપજો. મૂકી તારા હાથમાં જીવો. ક્યાં હોય ચા? નૈતિક હું ક્યાં હોય છી મને કે. ખબર તને? જવાબ દે મને. ભણવામાં ધ્યાન આપો ને. ચલો પછી નિશા એમ કે છે કે તને મચ્છર જ્યાં કરડ્યો હોય ત્યાં તેઓએ લોહી લીધું હતું. વિપુલ, બિલકુલ નહીં. મને કેવી રીતે ખબર પડે મચ્છર મને ક્યારે અને ક્યાં કરડ્યો હશે? તો નિશા કે છે, પરંતુ તેઓએ તારા લોહીથી તપાસ કેવી રીતે જાણી શકે તને મેલેરિયા છે? શું તું વિચારે છે કે તેઓએ લોહીમાં કંઈ તપાસી શકે છે? વિપુલ સોરી નિશા એમ કે છે કે મચ્છર તને ક્યાંક અને ક્યારે કરડ્યું હતું તને ખબર છે? તો કે ના, એ આપણને ખબર હોય નહીં. બરોબર છે? સામેના પેજ ઉપર જુઓ. પેજ નંબર 69 ઉપર જુઓ. આપણને કોષ્ટકમાં આપેલું છે. બરોબર છે? વિપુલ નું નામ લખેલું છે, એની ઉંમર લખેલી છે, પછી રોગની ઓળખ લખેલી છે. બરોબર છે? નીચે આપણે આપેલો બાજુમાં એક બ્રાઉન કલરના કોષ્ટકમાં આપેલું છે મેલેરિયા માટે દવા. પહેલાના સમયમાં સિકોના નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો મેલેરિયા દવા બનાવવામાં ઉપયોગ થતો હતો. પહેલાના લોકો છાલના પાવડરને પાણીમાં નાખીને ઉકાળતા ગાડીને દર્દીને આપતા, તેમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે. બરોબર છે? હવે એમ કહે છે, બરોબર, કે પહેલાના સમયમાં છે એ સિકોના નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો મેલેરિયાના દવામાં ઉપયોગ થતો હતો. બરોબર છે? તો બધા પાસે સ્વાપોથી છે. બાટાસીઓ ગયા વખતે કઈ પીડીએ ખાઈ લીધી?
કમ ગયા વખતે કઈ પીડીએફ આવી હતી પાંચમી હા મેમ તો કઈ પીડીએફ આવી હતી સાપોથીમાં પાઠ આપણે ક્યાં પાઠ સાતમા પાઠની હતી ક્યાં પાઠની સાતમા પાઠની હતી ક્યાં પાઠથી લખવાનું બાકી છે મારે ત્રીજા પાઠથી તારે કોને બાકી છે મારે આપણે છેલ્લે ક્યાં પાઠની પીડીએફ આવી હતી મને કહો ને એના પછીની કયા પાઠની પીડીએફ નથી આવી સાતમા પાઠની આવી ગઈ છે મેમ સાતમા પાઠની આવી ગઈ હું આવી ગઈ નથી આવી ગઈ છઠ્ઠા પાઠની આવી છેલ્લે છઠ્ઠા પાઠની છઠ્ઠા પાઠની છઠ્ઠા પાઠની આવી છે મેમ છઠ્ઠા પાઠની આવી ગઈ છઠ્ઠા પાઠ છઠ્ઠો પાઠ લખવાનો બાકી છે બધાયને હા મેમ ચલો આલો હું બોલું ને આપણે લખતા જઈએ બરોબર છે આ પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું બરોબર સાપોથી કાઢો બધા ચલો કાઢી લે મેમ તમારો વિડીયો નથી દેખાતો હા મેમ સ્વાપોથી માં પ્રશ્ન બીજી દેખ લે પાટણ આવશે
ઉતરીને પાણી મેળવવામાં આવતું તો શું આવે? પ્રશ્ન જવાબ જ નથી મારામાં. તમારે બીજા છઠ્ઠો પાઠ કીધો મેં કાઢવાનો. છઠ્ઠો તો હે જો. ક્યાં છઠ્ઠો પાઠ કાઢ્યો બતાવો મને આમ સરખું વ્યવસ્થિત. ગુજરાતી ની બુક કાઢેલી છે. જોજીને બેટા તે આસપાસ ની નથી કાઢી. શેની બુક કાઢી છે? ગુજરાતી ની છે મેમ. વરસાદથી તળાવ છલકાઈ જાય ત્યારે લાડુ બનાવીને વહેંચવામાં આવતા તેને શું કહેવાય? તો કે મેઘ લાડુ. પછી વધુ વરસાદ આવે તો ગામના ખાલી જગ્યા મળે જમીનમાં રહેલું ભૂગર્ભ જળ મોટર પંપ ની મદદ થી બહાર કાઢવામાં આવે છે તો શું આવે? બોરવેલ. ચલો લખાઈ ગયું બધાને. મેમ એક જ મિનિટ ઉભા રહેજો. ચલો
ચલો પછી ક્વેશ્ચન આન્સર આપેલા છે બરોબર પાણીનો સ્ત્રોત એટલે શું લખો પાણી જવાબ છે ને બીજા પ્રશ્નમાં પાણી નો પછી શું રહેતું વરસાદ છે ચોથું કોઈ છે ચોથું
મખવાણા ની ખીર. જય આર્યન, બધા વિડિયો ચાલુ કરો. શું કરો છો? કેમ લખાઈ ગયું? મેં મુઈ છેલું છું લખું. મેમ તમારો વિડીયો નથી દેખાતો. મેમ ચલો બોલો શું. તમારો વિડીયો નથી દેખાતો સ્ક્રીન. દેખાણું દેખાણું લખાઈ ગયું. મેં હું છેલ્લું લખતો હતો. હા લખવા માંડ. ચલ લખાઈ ગયું બધાને. લખાઈ ગયું ને? ચલો ચાલ આપણે બાકી છે આવતા લેક્ચરમાં પૂરું કરશું. બરોબર છે? આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. બેનમ ત્રીજો પાઠની લોલી આવી ગઈ. હા આ પાઠની આવી જશે જેને અધૂરું રહે. સોરી આ પાઠની પીડીએફ આવી જશે. બરોબર? જેને અધૂરું રહી ગયું હોય બાકી હું નેક્સ્ટ લેક્ચરમાં લખાવીશ. એયા ચલો બાય 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 બાય.